નું સૌથી ઝડપી પરિવહનનું જો કોઈ માધ્યમ હોય તો તે છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ એવા પ્રકારનું માધ્યમ છે જે ખૂબ જ ખર્ચાળ છે, પરંતુ એ પાછું એટલું જ ઝડપી સેવા પણ પૂરી પાડે છે. અને આ હવાઈ માર્ગ છે તે દૂરના સ્થાનો હોય, દુર્ગમ વિસ્તારો હોય, ખૂબ ગીચ જંગલો જ્યાં આવેલા હોય, અથવા બરફ આચ્છાદિત પર્વતીય વિસ્તારો હોય ત્યાં હવાઈ માર્ગ છે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ભારતની અંદર સૌ પ્રથમ વખત હવાઈ સેવાની શરૂઆત અલ્હાબાદથી નૈન વચ્ચે ટપાલ સેવા માટે શરૂ કરવામાં આવેલી છે. અલ્હાબાદથી નૈની સુધીનો જે આખો વિસ્તાર છે તે પ્રથમ વખત ભારતમાં શરૂ થયેલ હવાઈ સેવા છે. અને દેશમાં જે જુદા જુદા મથકો ઉપર વિમાની ઘર બનાવવામાં આવેલા છે એનું સંપૂર્ણ સંચાલન કરતી ભારત સરકારની સંસ્થા ભારતીય વિમાન મથક મંડળ કહેવામાં આવે છે. તે આખા ભારતની અંદર વિમાનો એટલે કે પ્લેનો છે એનું સંચાલન કરે છે, એનો વહીવટ કરે છે, અને તેનું વ્યવસ્થાપન તેના દ્વારા થાય છે. એટલે કુલ ભારતની અંદર 15 નાના મોટા થઈ એ આંતરરાષ્ટ્રીય કહી શકાય, એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકાય એવા વિમાન ઘર છે એ 15 કરતાં પણ આજે વધારે જોવા મળે છે. હવે આંતરિક એટલે કે દેશની અંદર ચાલતા હોય એવા હવાઈ મથકો પણ છે, અને આંતરરાષ્ટ્રીય પણ હવાઈ મથક છે. અને પવન હંસ હેલિકોપ્ટર નામની સંસ્થા છે તે ONGCને હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી મહત્ત્વની કહી શકાય એવી ખાનગી સંસ્થા છે. એનું નામ છે પવન હંસ હેલિકોપ્ટર, જે ONGCને સેવા પૂરી પાડે છે.